नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान विषय छेले आपरे सामाजिक विज्ञान विषय में प्रकरण नंबर 11 जहर संसाधन नो अभ्यास करियो। त्यारबाद आपरे प्रकरण नंबर 10 नो अभ्यास करवानो बाकी छे। तो आजे आपरे प्रकरण नंबर 10 विषय अभ्यास करवानो छे। प्रकरण नंबर 10 भारत में कृषि। तो જોઈએ આપણે ભારતમાં કૃષિ। પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે। હવે વિદ્યાર્થી મિત્રો, કૃષિ છે એ ભારતમાં આજકાલથી વ્યવસાય તરીકે આપણે ઉપયોગમાં લેતા હોય એવું છે નહીં। પ્રાચીન કાળથી આપણે કૃષિનો મોટા ભાગે ઉપયોગ કરીએ છીએ। કારણ તો કે ભારત દેશ જ કેવો છે, તો કે કૃષિ પ્રધાન દેશ છે। પ્રાચીન કાળથી જ કૃષિ ભારતના મોટાભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે। આજે પણ ભારતની અર્થવ્યવસ્થાનો અમુક આધાર કૃષિ ઉપર રહ્યો છે। એટલે કે આપણી જે અર્થવ્યવસ્થા છે આપણા દેશની, એમાં અર્થવ્યવસ્થામાં ઘણો ઘણો ભાગ છે એ કૃષિ ઉપર આધાર છે। ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે। શ્રમ શક્તિના લગભગ 60% જેટલા લોકો ખેતી કાર્યમાં જોડાયેલા છે। એટલે કે જે શ્રમ ભારતમાં કરનારા લોકો છે એમાં 60% લોકો તો એટલા છે કે જે કૃષિ સાથે જોડાયેલા છે, શ્રમિક લોકો। ભારતના લોકોને માત્ર ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી જ મળે છે। એટલે કે ખોરાક તરીકે તો આપણે કૃષિમાંથી ઘણા પાકો આપણે પ્રાપ્ત થાય છે, ખોરાકમાં લઈ શકીએ એવા આપણે, પરંતુ ઉદ્યોગોને ધમધમતા રાખવા માટે, ઉદ્યોગોને ચલાવવા માટે પણ કાચો માલ કૃષિ આપે છે। રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિનો લગભગ 22% જેટલો હિસ્સો છે। એટલે કે રાષ્ટ્રીય ઉત્પાદન, દેશમાં જેટલું દેશનું ઉત્પાદન થાય છે એમાંથી 22% જેટલો હિસ્સો કૃષિનો છે। એટલે કે 22% જેટલું ઉત્પાદન છે એ કૃષિને આભારી છે। નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% હિસ્સો છે। નિકાસ એટલે કે આપણે અહીંયાથી બીજા દેશે માંગ્યા મુજબ જે વસ્તુ આપણે અહીંયાથી મોકલાવીએ એ વસ્તુમાં 18% જેટલો હિસ્સો કૃષિનો છે। એટલે કે 18% જેટલી વસ્તુ એવી છે કે આપણે કૃષિની પેદાશો મોકલીએ છીએ, જેનાથી દેશને દર વર્ષે વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। અને ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે। એટલે કે જે હિસ્સો આપણે નિકાસ કરીએ છીએ એમાંથી આપણે શું પ્રાપ્ત થાય છે, તો કે વિદેશી નાણું એટલે કે હુંડિયામણ પ્રાપ્ત થાય છે। અને ભારતીય અર્થવ્યવસ્થાના મુખ્યત્વે ખેતી પર આધારિત છે। એટલે કે આપણી જે અર્થવ્યવસ્થા છે એનો પાયો છે શું છે, તો કે ખેતી છે। આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। પ્રાચીન સમયથી જ આપને એવું કહેવામાં આવે છે કે ભારત છે એ કૃષિ પ્રધાન દેશ છે, કારણ કે ભારત ગામડાનો બનેલો દેશ છે। તો ભારતમાં ગામડા છે, એ ગામડાનો મુખ્ય વ્યવસાય શું હોય, તો કે ખેતી હોય, એટલે ખેતી પ્રધાન આપણો દેશ છે। ત્યારબાદ જોઈએ ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા। એટલે કે આપણે અહીંયા ફળદ્રુપ સારા એવા મેદાનો છે, જમીનનો ભાગ એવો છે કે આપણે વધુ ફળદ્રુપતા પ્રાપ્ત થાય છે, બારે માસ આપણે પાક લઈ શકીએ એવી આબોહવા આપણે કુદરત દ્વારા મળેલી છે, સિંચાઈની સુવિધા, કુશળ અને મહેનતુ ખેડૂત છે ભારતમાં વગેરેને લીધે, એટલે કે આ ઘણા બધા એવા કારણ છે, કોઈ એક કારણ નહીં, વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે। છેલ્લામાં છેલ્લા 2 પાક પણ એથી વધુ પણ આપણે પાક, સિંચાઈની જો સુવિધા હોય તો આપણે પાક લઈ શકીએ છીએ। તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। આટલી અનુકૂળતા હોવા છતાં, આટલી આપણે સુવિધા હોવા છતાં ક્યાંક ને ક્યાંક આયોજનમાં નબળી ખામીના કારણે આપણે પૂરતો વિકાસ ખેતીમાં સાધી શક્યા નથી। ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે, એટલે કે ગરીબી રેખા નીચે જીવતો ખેડૂત છે અને પાછો કેવો છે, તો કે શિક્ષિત નથી, નિરક્ષર છે। સિંચાઈની અપૂરતી સગવડ, સિંચાઈની સુવિધા છે ભારતમાં પણ બધા જ વિસ્તારમાં પહોંચી નથી, ક્યાંક એનો અભાવ છે, સિંચાઈની સુવિધા નથી પહોંચી, એટલે અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, ક્યારેક વરસાદ પણ અનિશ્ચિત અને અનિયમિત હોય તેના કારણે પણ ખેતીમાં જો એવો પાક આવે નહીં કે ખેતીનો વિકાસ ન થાય। વધારે વસ્તી, દિવસે દિવસે વસ્તીનું પ્રમાણ છે એ વધતું જાય છે અને એની સામે ઉત્પાદન છે એ હોતું નથી એટલું, એટલે વસ્તીનું વધારે પ્રમાણ, કુટુંબનું મોટું કદ, સંયુક્ત કુટુંબનું પ્રમાણ, જ્યાં જ્યાં સંયુક્ત કુટુંબ હોય તો ત્યાં દરેક સભ્ય માટે પૂરતા માત્રામાં જે ખોરાક છે એ પૂરો પડતો ન હોય તો એના કારણે પણ
ક્યાંક ને ક્યાંક કૃષિ ઉપર અસર થતી હોય. નાના કદના ખેતરો એટલે કે નાનું એવું ખેતર હોય કે જેમાં મબલક પાક આપણે લઈ ન શકાય, પોતાના ઘર પૂરતું એ ખેતી કરી શકે, પોતાના ઘરના સભ્યો છે એનું એ ગુજરાન ચલાવી શકે, તેવા નાના કદના ખેતરોના કારણે પ્રયોગશીલના પ્રયત્નોનું ઉદાસીનતા એટલે ઘણા એવા પ્રયોગો આવેલા છે, અથવા તો નવી નવી બિયારણ શોધાય, નવું એવું ખાતર શોધાય, કૃષિમાં નવી નવી પદ્ધતિઓ શોધાય, તો એનો પ્રયોગ ના કરે એના પ્રત્યે શું છે તો કે ઉદાસીન વલણ. ઘણા ખેડૂતોમાં છે કે જૂની પદ્ધતિથી જ ખેતી કરે છે, નવી આધુનિક પદ્ધતિને આવકાર આપતા નથી, તો એ શું કહેવાય, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રોનો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓનો ઓછો ઉપયોગ, નવા નવા બિયારણ સુધારેલા આવેલા છે, રાસાયણિક ખાતર અત્યારે છે દેશમાં, એનો પણ બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, પરંતુ ઘણા ખેડૂતો એનો ઉપયોગ નથી કરતા અને એના કારણે પણ ક્યાંક ને ક્યાંક કૃષિની દશા છે એ પાછળ રહી ગઈ છે. શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, થોડુંક ભણી લે ખેડૂતનો દીકરો છે, થોડુંક આગળ અભ્યાસ કરી લે એટલે બીજી લાઈન પકડે, બીજા વ્યવસાયમાં જોડાઈ જાય, કૃષિ પ્રત્યે ધ્યાન આપી શકતો નથી, તો ખેતીમાં ન જોડાવવું તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો બીજા ક્રમ ગણવામાં આવે છે. પહેલો ક્રમ ઉદ્યોગનો છે, બીજો ક્રમ કેનો છે તો ખેતીનો છે. આમ ભલે ખેતી મુખ્ય છે, પાયો છે આપણો, પરંતુ સમાજમાં તમે જોવા જાઓ તો વધારે પડતા આપણે જોઈએ ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો તરફ વધારે જોકું હોય, એટલે બીજો ક્રમ કૃષિને આપવાથી ક્યાંક ને ક્યાંક કૃષિનો વિકાસ અટકી ગયો છે અથવા તો જોઈએ એવો થયો નથી વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે. ખરેખર તો ખેતી એ મહત્ત્વનો વ્યવસાય છે, જેટલું જોઈએ ભારતમાં એ પ્રમાણે એટલું ઉત્પાદન થતું નથી અને વિશ્વ લેવલે પણ જે ઉત્પાદન આપણું થવું જોઈએ એ પણ નથી થતું, અને ખરેખર ખેતીનો અત્યારે મહત્ત્વનો આપણા માટે વ્યવસાય છે, છતાંય આપણે એને મહત્ત્વ આપતા નથી. એટલે કૃષિ અને કૃષિનો કેટલો હિસ્સો છે દેશના વિકાસ માટે એ આપણે જોયું. હવે આપણે જોશું કૃષિના કેટલાક પ્રકારો.